रागान सततान शक्तान शेषकाय प्रसूतान शेषान औत्सुक्य मोहा रतिदान जगाना यो पूर्व वैद्याय नमोस्तु तस्मै। एवा पूर्व वैद्य ने अपने नमस्कार करिए छे। अथा तो दोष उपक्रमणीयम अध्यायम व्याख्या शामः। हवे दोष उपक्रमणीय अध्याय नामनो जे छे एनी व्याख्या करिए छे। इति हह स्माहुः आत्रे आदयः महर्षयः। आवु कोणे कीधु? आत्रेय कीधु। अने बधा महर्षिओने समजावा माटे। हवे बधा अहींया हाजर जे के भागी न जाता, कारण के पूरेपूरी चिकित्सानो सार आवे छे। हवे जेटला जेटला श्लोक आवशे હવે કાયમ માટે એક એક શ્લોક, ખાલી એક શ્લોક આવડી ગયો ને એક શ્લોક, આપણે કેમ મેં એક વાત કીધી ખાલી હરડે આપણે શીખી જાય તોય આપણે ચિકિત્સા પૂરી, બધાય રોગમાં હરડે સોંઠા આયરે આપો, હરડે તમે સંધવા આયરે આપો, હરડે સંચળ આપે આયરે, હરડે સાકર આયરે આપો, હરડે ઘી આયરે આપો, હરડે એરંડી આયરે આપો, એક હરડે ને બધાને આયરે આપતા જાય બધા રોગો મટતા જાય એમ। આનો એક એક શ્લોક આપણને માસ્ટર બનાવી દે એટલે હાજર રહેવાનું। વાતમ્યોક્રમ સ્નેહ સ્વેદ સંશોધન મૃદુ। હવે વાયુના રોગો થયા હોય તો એના ઉપાય શું, એની સારવાર કઈ રીતે કરવી? પહેલા તો વાયુના રોગો એટલે ખબર છે, વાયુના રોગો કોને કહેવાય? દુખાવો થતો, સરસ ચલ, આટલા ગુણ છે વાયુ। હવે એની સારવાર, હવે જો તમને ગુણ બરાબર યાદ હોય ને તો આ સારવાર સમજાય, નહીં તો પછી માની લો કે મેં કીધું ભાઈ વાયુનો વાય ત્યાં તમારે માલિશ કરવાનું, માલિશ કરવાનું, માલિશ કરવાનું, સુકામે વાયુમાં સ્નેહ ગુણ ઉપયોગી છે તો એનામાં વૃક્ષ ગુણ છે વાયુવાળાને, માટે સ્નેહ ગુણ એમાં કામ કરે છે। સ્નેહ વાયુના ઉપાયમાં શું કરવાનું? પહેલો સ્નેહન કર્મ કરવાનું। સ્નેહન કર્મ બે રીતે થાય, બાહ્ય અને આભ્યંતર। બાહ્ય આપણે માલિશ કરીએ, પ્રલેપ લગાડીએ, એ બધું બાહ્ય કહેવાય। આભ્યંતર પીવા માટે તેલ પીવા આપીએ, ઘી પીવા આપીએ, પછી દૂધ છે, ખીર છે, આ બધા સ્નિગ્ધ ઔષધો કહેવાય। સ્નેહ, સ્નેહ શું કામ? સ્નેહ વાયુને દૂર શું કામ કરે? વાયુનો વૃક્ષ ગુણ છે, વૃક્ષ ગુણનો વિરોધી સ્નેહ, એટલા માટે વાયુના રોગમાં સ્નિગ્ધ ગુણ કામ કરે। હવે આપણે સામ અને નિરામની વાતો તો કરીએ છીએ, સામ વાત હોય ત્યાં, સામ વાત હોય ત્યાં સ્નેહન ગુણ વાપરવો નહીં, ભલે વાયુ જ હોય, દુખાવો જ હોય, વાયુ સામ છે અને તમે માલિશ કરશો તો દુખાવો વધશે, એટલે સામ અને નિરામાં જોઈ લેવાનું। હવે સામમાં શું કામ માલિશ ન કરવો? ચાલો, સામ હવે સામ વાયુ હોય તો સામમાં માલિશ શું કામ ન કરવાનો? તેલ હું કામ નહીં પાવાનું? કારણ કે વાયુની સામ અવસ્થાની અંદર કફ આવૃત હોય, કફ ભેગો ભળેલો હોય છે, અજીર્ણ હોય છે, એટલે અગ્નિ જઠરાગ્નિ તો મંદ હોય છે, અનિયમિત હોય છે, પણ સાથે સાથે શરીરની ધાત્વાગ્નિઓ પણ દૂષિત થઈ ગયેલી હોય છે, એટલે માલિશ કરેલું તેલ પણ પચાવી નહીં શકે, પીધેલું સ્નેહન પણ પચાવી શકશે ને, માટે ક્યારે પણ સામ વાતની અવસ્થાની અંદર સ્નેહ ગુણ વાપરવો નહીં। જો તમે વાપરશો તો દર્દીને તકલીફ વધશે, તકલીફ વધે પછી આપણે દ્વિધામાં પડી જાય કે વાયુ છે, સ્નેહ વાપરવું, છતાંય વૈધું શું કામે? એટલે આપણી બુદ્ધિ જે છે ને, બુદ્ધિ એ આપણે
ચલિત થઈ જાય. એટલા માટે આ પાયાનું જ્ઞાન છે કે વૃક્ષગુણ હોય તો જ, વૃક્ષગુણ હોય તો જ સ્નિગ્ધ વાપરવાનો, અને એ પાછો નિરામ વાત હોવો જોઈએ, સામ વાત નહીં હોવો જોઈએ. સામ સામ અવસ્થાના સામ કફના ગુણ બોલવા લો, સામના મંડો બોલવા મંડો બધા, સામ અવસ્થા બરાબર છે. ગુરુ ગાત્રતા, ગુરુ ગાત્રતા, અક્ષી ગૌરવ, પછી અજીર્ણ, અરુચિ, હાસ્ય પ્રસેક, હા શરીર ગૌરવ, આ બધાય છે આમાં જીર્ણના લક્ષણો છે. પછી માની લો કે પિત્ત સાથેનો અજીર્ણ હોય તો ભેગી ગરમી હોય, પણ લક્ષણો આ બધા હોય. વાયુ સાથેનો અજીર્ણ હોય તો વાયુની લક્ષણો હોય, પણ ભેગા અજીર્ણના આ લક્ષણો હોય. ગુરુ ગાત્રતાના અંતર બધું તો ભેગું રહેવાનું. હા, ગુરુ ગાત્રતા એટલે ગાત્ર એટલે અંગ, અવયવો, અવયવો ભારે થઈ જાય. સ્નેહ, હા હવે સ્નેહના ચાર પ્રકાર, ચાર પ્રકારના સ્નેહ છે. તેલ, ઘી, વસા અને મજા, આ ચાર પ્રકારના સ્નેહ છે. તેલ, ઘી, વસા અને મજા. તેલ છે પ્યોર વાયુમાં વાપરવાનું, ઘી છે પિત્તમાં વાપરવાનું, વસા અને મજા એ વાયુમાં પણ વપરાય અને પિત્તવાતમાં પણ વપરાય. વસા અને મજા તથા તૈલમ ઘૃતમ મધુ, તેલ વાયુમાં, ઘૃત પિત્તમાં, વસા અને મજા એ વાત પિત્તમાં, અને કફ ક્ષયની અંદર વપરાય છે. એ ચાર પ્રકારના સ્નેહ છે જે આપણે રૂટીનલી વાપરતા હોય. જે લોકો માંસ ભક્ષણને અંતે કરતા હોય એમાં મજા ક્ષય થયો હોય, વસા ક્ષય થયો હોય, અસ્થિ ક્ષય થયો હોય, તો તાત્કાલિક શરૂ કરવા માટે સિદ્ધિ, વસા કે મજા આપવામાં આવે એને બહુ ઝડપી ફાયદો થાય છે. જે લોકો માંસાહારી ન હોય એ લોકો તેલ અને ઘી એના માટે બે ઉત્તમ છે. સ્નેહના આમ જોઈએ તો બીજા પણ ઘણા બધા પ્રકારો છે. સદ્ય સ્નેહ કરવાવાળાને ઉકલેશ માટે, તો પછી તો જ્યારે આગળ પછી પ્રકરણમાં આવશે ત્યારે એનું જોઈશું. સ્નેહ, પછી સ્વેદ, સ્વેદ એટલે શેક કરવો, સ્વેદન કર્મ, સ્વેદ સ્વેદ એટલે સ્વેદન કર્મ એટલે શેક કરવાનો. શેક જે છે એ વાયુમાં શા માટે વાપરવાનો? તત્ર વૃક્ષ લઘુ શીત, શીત ગુણ કોનો છે? વાયુનો. વાયુનો શીત ગુણ હોય એટલે એનો વિરોધી ઉષ્ણ. હવે એના માટે સ્વેદન છે. આ સ્વેદનના પણ બહુ બધા પ્રકારો છે, બહુ એટલે બહુ જાજા બધા સ્વેદનના પ્રકારો છે. પહેલું તો આપણે સીધે સીધું અગ્નિથી શેક કરીએ, લાકડાથી શેક કરો, છાણાથી શેક કરો. લાકડામાં એ પાછો બાવળના લાકડાથી શેક કરો તો એની અલગ અસર થાય, આંબાના લાકડાથી અલગ અસર થાય, વાંસના લાકડા એટલે અલગ અલગ પ્રકારનો, જેટલી કઠિનતા વધારે એટલી એની અગ્નિની તીવ્રતા વધારે, દ્રવ્ય વગેરે. પછી પથ્થર, માની લો કે આપણે નદીએ નાહવા ગયા, પથ્થર બહુ ગરમ છે અને પથ્થર ઉપર આપણે હોઈ ગયા, એ પણ એક પ્રકારનો શેક થયો. પછી રેતી, રેતી નદીની રેતી બરાબર તપી ગઈ છે, ખાડો કરીને અંદર વચ્ચે આપણે હોઈ જઈએ, માથે રેતી ઢાળી દઈએ, એ પણ એક પ્રકારનો શેક છે. પછી આ રૂમ છે, રૂમને ગરમ કરી દેવામાં અને આપણે અંદર બેસી જાય, એ પણ એક પ્રકારનો શેક છે. ગરમી ફૂલ છે, કાંઈ નથી કરતા, ઓટોમેટિક વાતાવરણ ઉનાળાને કારણે ગરમ થયું છે, પંખોને બધું બંધ કરીને બેહો તો પણ એક પ્રકારનો શેક થાય છે. પછી નાળી સ્વેદ, માની લો કે આપણે કુકરની નળીથી જે પેલું આપણે
યંત્ર બનાવે છે એ પણ એક પ્રકારનો શ્વેત છે. પાણી ગરમ કર્યું, એની કોથળી ભરી અને કર્યું તો એ પણ એક પ્રકારનો શ્વેત છે. ગરમ પાણીથી સીધે સીધી ધાર રેડીએ એ પણ એક પ્રકારનો શ્વેત છે. મીઠું ગરમ કર્યું અને પોટલી બાંધીને એનું પણ માલિશ કર્યું તો પણ શ્વેત છે. રેતી ગરમ કરી પોટલી બાંધીને કર્યું તો શેક છે. આ તો હું અડધાઈ નહોતું, બહુ જાજા બધા શેકના પ્રકારો. પણ હવે શાસ્ત્રની ભાષા સમજવા જોઈએ. એ માત્ર શ્વેત કરીને આગળ આવી ગયા, બીજું કાંઈ વર્ણન કર્યું, શ્વેત કરીને આગળ વી ગયા. દરેક રોગ માટે અલગ અલગ પ્રકારના શ્વેત. હવે હરડે ક્યાં ખબર હતી કે હરડે લેપન કરવું તો આ વાપરવાનું, ભેદન કરવું તો આ વાપરવાનું, આંખો માટે આવા આપણને ખબર, બધી અરડે એક જ હરખી હતી. પણ અલગ અલગ અરડે અલગ અલગ રોગમાં અલગ અલગ પ્રકારની વપરાય છે. એવી રીતે અલગ દરેક પ્રકારનો શેક અલગ અલગ કામ કરે છે. દાખલા તરીકે પિત્તને કારણે કોઈને સોજો કે મટાડવો હોય અને શેક કરવાની જરૂર હોય તો અહીંયા કેવો શેક કરવાનો? પાણીથી શેક કરવાનો, બરાબર. કફવાળાને શેક કરવો હોય તો ત્યાં વૃક્ષ સ્વેદન કરવાનું હોય. હા, પછી વાયુવાળાને સ્વેદન કરવું હોય તો સ્નિગ્ધ સ્વેદન કરવાનું. હે, ગરમ તેલ હાલે. પછી એવા લાકડા પણ આવે કે જેમાં સ્નિગ્ધતા વધારે, પણ ટૂંકમાં એને સ્નિગ્ધ શેક કરવાનું. તો સ્વેદન માત્ર બધા પ્રકારના સ્વેદન છે એ વાયુમાં જ વાપરી શકાય એવું નથી. સ્વેદનના બધા પ્રકારો બદલે છે. સ્નેહ સ્વેદ ખાલી શેક અને માલિશ, સ્નેહ એટલે માલિશ. માલિશને શેક બે કરતાં આવડી ગયું ને તો એ આપણો પેટનો ખાડો પૂરે, એટલો તો આપણને મળે. એક એક શબ્દ ઉપર કે આપણે કામ કરવા માંડીએ, એક એક શાખા ખુલે એટલું બધું છે. ખાલી અત્યારે આપણે અહીંયા ગુજરાતની અંદર તો શેક માલિશને પંચકર્મની બધી થેરાપી થાય જ છે, પણ સાઉથની અંદર કેરળમાં ત્યાં પંચકર્મની ખૂબ બધી બ્રાન્ચ એટલી બધી વિકાસ પામી છે કે ન્યા શીખેલો માણસ કે ન્યાનો માણસ જો માલિશ કરતો હોય, શેક કરતો હોય, તેના હાથની શરીરની આખી મૂવમેન્ટ જ અલગ ટાઈપની હોય. એને જોઈને જ આપણને એમ થાય કે આ માલિશ કરાવી લઈ, એટલી અલગ છટા હોય છે. તો આ બધી કળાઓ શીખવા જેવી ખરી. ખાલી શેક માલિશ કરતા આવડે તો અત્યારે શેક માલિશના ઓછામાં ઓછા 1000 રૂપિયા એક સિટિંગનો ભાવ છે. મિનિમમ 1000 રૂપિયા. તમે ઘરે જાઓ તો 500 રૂપિયા વિઝિટ ફી લેજો, 1500 રૂપિયા શેક માલિશના લે, બરાબર. મિનિમમ જો વ્યવસ્થિત તમે 1 કલાક માલિશ કરો, 15-20 મિનિટ ચેક કરો, બધું કરો, એટલે 1500 રૂપિયા એક સિટિંગનો છે. અને છતાંય હું તો કહું છું એ સસ્તું છે. બોમ્બેમાં 3000, 4000, 5000 છે ખાલી એક પહેલાંના સ્નેહ સ્વેદનના, એટલો ભાવ. સુરતમાં 500 રૂપિયાથી ચાલુ થાય ને 2000 રૂપિયા સુધી ભાવ ચાલે સુરતની અંદર. ઘણા 500 રૂપિયા મેં શેક માલિશ કરી દે છે. પણ જેટલી માસ્ટરી સારી એટલું આપણને દર્દીને રાહત થાય. હેતુ પૈસાનો નથી, હેતુ શું છે? સેટિસ્ફેક્શનનો છે. પેશન્ટ જેના હેતુ માટે આવ્યો છે એના માટે આપણે એને લાભને ફાયદો થવો. સારો થેરાપિસ્ટ એ કહેવાય કે પેશન્ટને દાખલા તરીકે માલિશ કરતી વખતે 1 કલાક માલિશ કરું, એટલે 1 કલાક માલિશ કરતી વખતે પેશન્ટના હાવભાવ બધાએ જાણી લે. એને ભારે વજન આપવાનું છે માલિશ વખતે કે હળવું માલિશ વખતે વજન આપવાનું છે એને ખ્યાલ આવી જાય. સ્વેદન આપતી વખતે એને યોગ્ય પ્રમાણમાં સ્વેદન આપે ને શરીરમાં લાઘવતા આવે, દુખાવો દૂર થઈ જાય, સ્નાયુમાં રિલેક્સેશન આવે, અને વ્યવસ્થિત માલિશ કરવાવાળો હોય, રિધમથી કરતો હોય, તો માલિશ કરતી વખતે દર્દીને ઊંઘ આવી જાય એટલી માસ્ટરી હોય તો બીજી વખત એ માલિશ કરવાવાળો થેરાપિસ્ટ પાસે ગોતતો આવે. ત્યાં ચાર્જ મહત્ત્વનો નથી.
ત્રણ વાર પાંચ વાર કે સાત વાર માલિશ કરવા માત્રથી શરીરના બધા સ્નાયુઓ હાડકાને બધાને સારામાં સારી રીતે રિલેક્સેશન મળે છે. પણ આ અજીર્ણ અવસ્થામાં માલિશ કરવાનું નથી, માલિશ અને શેક તો એ એક કળા છે અને એ કળામાં શીખવું જોઈએ. કમસે કમ કાંઈ ન આવડે તો આપણે બધાએ ખાલી માલિશ કરવાની એક ટ્રેનિંગ લેવી જોઈએ. માલિશ કેમ કરવું, માલ્યો ઘૂંટણમાં માલિશ કરવું તો અલગ રીત હોય, સાથળમાં કરવું તો અલગ રીત હોય, માથામાં અલગ હોય, આંખોમાં અલગ હોય, કાનમાં અલગ હોય, મોઢામાં અલગ હોય. માલિશ કરવાની આ એક કળા છે એ અભ્યંગ કરતાં જો આવડી ગયું તો પહેલું કામ કરવાનું કે આપણા ઘરમાં કે આજુબાજુમાં કોઈને પણ માલિશ કરવું હોય તો મહિનામાં કમસે કમ બે વ્યક્તિને માલિશ આપણે કરવું. આપણે જાવું નક્કી કરીએ મહિનામાં બે વ્યક્તિને આપણી હાથે માલિશ કરવાનું, જેવું આવડે એવું. એક નિયમ છે કે તમે જેટલી વધારે દર્દી નાડ જોવો એટલે તમે પાવરફુલ થાવ. દાખલા તરીકે આ બેન આવી, એણે મને હિસ્ટ્રી કીધી અને મેં નાડ તપાસી. કો પેશન્ટને પહેલાં હિસ્ટ્રી પછી નાડ, પછીના દર્દીમાં નાડી જોઈ અને આપણે લખી નાખવાનું વાયુ પિત્ત કફને એના લક્ષણો લેખા. પછી પેશન્ટને પૂછવાનું, પછી જેટલું એટલું માર્કિંગ કરવાનું. નાડી વૈદ થવું હોય એના માટેની વાત છે. નાડી વૈદ થવું હોય તો પહેલાં પ્રશ્ન પરીક્ષા, પછી નાડી પરીક્ષા. અનુભવ થઈ ગયા વિશ્વાસ પછી પહેલાં નાડી પરીક્ષા, પછી પ્રશ્ન પરીક્ષા. છ મહિના જો આપણે આવો અભ્યાસ કરીએ તો નાડી વૈદ થઈ જાય. નાડી વૈદ થવામાં કંઈ બહુ મોટા મમરા મારવાના નથી, આપણા માટે હેલું છે. માણસોને અઘરું લાગે આમાં પૂછીને, તરીકે બેન તને પેટમાં બળ, માથું દુખીને, કમર દુખીને, આમ તેમ થાય, એવું એમ થાય કે આ તો નાડી વૈદ બધી ખબર પડે. નાડી જોતા આવડે, રોગ પારખતા આવડે, એ બહુ મોટી વાત ને બહુ સારી વાત છે. જે અત્યારે સિટી સ્કેનથી કે MRIથી નિદાન નથી થતું, સોનોગ્રાફીથી નિદાન નથી થતું, એ તમે નાડીથી કરી શકો છો. પણ એ અધૂરું છે. નાડીથી નિદાન કર્યું પણ સારવાર કરતાં ન આવડે કોઈ ફાયદો નથી. સારવાર કરતાં આવડવું જોઈએ અને એ સારવાર શીખવા માટેની આ વાતો છે. નાડી તો માણસોને પ્રભાવિત કરવાની વાતો છે. નાડી જોઈને તમે બોલો તો દર્દીને એમ થાય કે આ તો ખાલી નાડી બે ત્રણ વાતો પૂછીને નાડી જોઈને મને બધું કહી દીધું. એક વાત મેં કીધી, ફરી વાર વાત કરું. નાનભટ્ટ ગઢડાવાળા, એ જે મારા ગુરુ રાહુલ સાહેબ છે, એ નાનભટ્ટને, પ્રજારામ રાવલને, રસિકલાલ પરેખને, આપણા બાપાલાલને બધાય એક ટુકડીને. તો નાનભટ્ટ ગઢડાવાળા પ્રજારામ રાવળ એને, એ તો નાડી ન જતા, દર્દી આવે એટલે તરત કહી દે કે ભાઈ આ ભાઈ આ બેઠો જા, અલ ભાઈ હરડે એટલી, આમળા એટલા, ચોપસીને એટલું મીઠું આપી દે, આપી દે દર્દીને, 600 રૂપિયા આપી દો. એ વખતે 600 લેતા, આથી 70-80 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં 500-600 રૂપિયા એ વખતે લેતા, બરાબર. હા, તો વિચાર કરી લ્યો કે આ વૈદની વજન કેવડું મોટું છે. પણ દર્દીને ખાલી વાતો કરતા, એ ક્યારેક 15-20 દર્દી બેઠા હોય અને કહી દે ભાઈ આપી દો, આ દવા આપી દો, દવા આપી દો, તો એક દીકરી આવી, તેને કીધું એટલી એટલી દવા આપી દો. પછી એને મમ્મી પપ્પા ભેગા હતા એટલે કે, પણ બાપા કયો તો ખરા છે હું કે તારે સારું થવાનું કામ ને, દવા લઈ જ સારું થઈ જા. પણ નહીં બાપા કયો તો ખરા છે હું, એમ તકલીફ શું છે આને, તો કે રહેવા દે ને, કાંઈ નથી સાંભળવું, તું દવા લઈ જા. તો એલા એના છોકરીના પપ્પાને વધારે જિજ્ઞાસા થઈ કે નહીં બાપા કયો, એ રહેવા દે ને, તો કે કયો તારે સાંભળવું છે, તો કે હા. આ છોકરીને 2.5 મહિના હતા અને એની દવા લઈ અને માસિક ચાલુ થઈ ગયા, એની નબળાઈ આવી છે. હવે તારે પૂછ્યું પૂછી લે છોકરીને, એ મા બાપને ખબર નથી. એણે બેઠા બેઠા કહી દીધું અને ઓનું મોઢું હેઠું પડી ગયું, તો આ આયુર્વેદનું નિદાન છે. હવે થોડીક એનાથી આગળ વાત કરું, નિદાનની વાત આવી ને એટલે થોડીક વાત આગળ કરું કે એક વખત
પ્રજારામ રાવળ નહીં બેઠા હતા અને એને પૂછ્યું, બાપા તમે નિદાનમાં તો બહુ પાકા છો, પણ આપણી આ વંડી છે ને વંડીની પાછળ ઓલા ભાઈ આવ્યા છે એને શું રોગ છે કહી દો લ્યો. કે તારે સાંભળવું તો ક્યાં? પછી એને કાન હરવા કર્યા, એને પથરી છે પથરી, જો કોને બોલાવ્યો, એને પથરી હતી. આ આયુર્વેદ છે, દિવાલની પાછળ આવેલો છે તો સામાન્ય સાંભળાય નહીં પણ કામ સરવા. તો આ આયુર્વેદ છે. આયુર્વેદમાં એવું નથી, તમે આપણી બુદ્ધિને કોઈ પણ એક બાબતમાં શાર્પનેસ કરતા, ખાલી મેં આની પહેલાં એક વખત આખો એક કલાક આપણે વાતો કરી હતી, દર્શન પરીક્ષાની વાતો કરી હતી, કે ખાલી આંખો જોવો, ખાલી મોઢું જોવો, ખાલી આંગળી જોવો, ખાલી અંગૂઠ નખ જોવો, નાક જોવો, કાન જોવો, એના ઉપરથી આખું શરીરનું વિજ્ઞાન આપણે એને વાતો કરવા માંડ્યા. તો આ બધું ગુરુ પરંપરાથી પ્રાપ્ત થાય. ગુરુ પરંપરામાં માની લો કે આપણે અંગુલી નિર્દેશ આપી દીધો કે આવી રીતે આમાં આગળ વધાય, બસ એટલું પૂરું. ગુરુનું જ્ઞાન ની આ વાર્તા પૂરી થઈ જાય છે. ગુરુને આપણને દિશા સૂચન દીધું કે ભાઈ આ રીતની પરીક્ષા થાય, આ રીતની નાડી પરીક્ષા થાય, પછી આપણે આગળ વધવાનું. તો એક જ ગુરુના જેટલા શિષ્યો બધા અલગ અલગ રસ્તે, અત્યાર સુધીમાં કોઈ બે શિષ્ય એક હરખા આપણી સંહિતાની અંદર એક હરખા નથી. બધાની માસ્ટરી અલગ અલગ, એક જ ગુરુ પાસે ભણેલા, એક જ બેઠકમાં ભણેલા, તો કોઈ બાળરોગનો નિષ્ણાંત થયો, કોઈ સર્જરીનો નિષ્ણાંત થયો, કોઈ ચિકિત્સામાં નિષ્ણાંત થયો, કોઈ આંખના રોગોમાં નિષ્ણાંત થયો, અલગ અલગ થયું. કોઈ ભેસી જે ખાલી દવા જ બનાવવાનું કામ કર્યું એમણે. તો આ નિદાન ચિકિત્સામાં ઉપયોગી થાય એવા બધા વાતો આપણને ખાલી દિશા નિર્દેશ માત્રથી જ આમાં કહેવામાં આવશે. બહુ વિવરણ નહીં કરે, ખાલી સ્નેહન શબ્દ કરીને મૂકી દીધા આગળ હાલી ગયા કે વાયુ દૂર કરવા માટે, વાયુના રોગો મટાડવા માટે સ્નેહ હો, સ્નેહન કરવું, બસ. સ્નેહના બહુ બધા પ્રકારોની ઘણી બધી વાતો છે. એ શાસ્ત્રની અંદર એક બીજો સિદ્ધાંત છે કે અપુનર્ભવ, એટલે અપુનર એટલે એકને એક વસ્તુ પુનરાવર્ત નહીં કરવાની. જો એકને એક વસ્તુ વારંવાર પુનરાવર્ત કરવામાં આવે તો આ ગ્રંથ બહુ મોટો થઈ જાય. આગળ જે વાત કહેવામાં આવી છે એ તમને ખબર જ છે, એ જ સિદ્ધાંત આ બીજી વખત લાગુ પડે. ત્રીજી વખત માની લો કે આ જ વાયુની વાત કરવામાં આવે તો પહેલાં બીજા બે શ્લોકનો તમને ખબર જ છે એ સીધે સીધું ત્રીજામાં લાગુ કરવામાં આવે. એટલે પૂર્વાપર સંબંધની આપણને લિંકની ખબર ન હોય, સાંકળની ખબર ન હોય તો આ શાસ્ત્રો ન સમજાય. આ શાસ્ત્રો તત્ર વૃક્ષ લઘુ શીત. હવે અહીંયા આપણને સીધા વાયુના ગુણ કહેવામાં આવ્યા તો આગળ પહેલાં અધ્યાયની અંદર જે વાયુના ગુણો કીધા એનું વર્ણન અહીં કરવામાં આવ્યું નથી, એ આપણે ત્યાં જોઈ લેવાનું. સરખાવાનું આ નહીં, જોવાનું નહીં અને સરખાવાનું અહીંયા. એક એક શબ્દનું આખા, નહીતર અત્યારે માની લો કે અષ્ટાંગ હૃદય છે આખું ગાડું ભરાયને તોય સમય નહીં એવડો મોટો ગ્રંથ થાય. એક એક શબ્દમાં દરેક વખતે રિપીટેશન, એટલે પુનરાવર્તન દોષ ન આવે એ શાસ્ત્ર ઉત્તમ. અને એ શાસ્ત્ર સંક્ષિપ્ત થઈ શકે, નહીતર પુનરાવર્તનમાં એક વાત મારે કેવી હોય તો દર વખતે હું વાત જોડતો જાઉં, દર વખતે આગલી વાત જોડતો જાઉં તો દરેક વાત બહુ દળદારને મોટી બને. એટલા માટે સ્નેહ, વાયુના રોગો દૂર કરવા માટે સ્નેહન કર્મ કરવાનું. હવે સ્નેહન કર્મ શરીરના અવયવોમાં અલગ અલગ હોય. માની લો કે આંખમાં સ્નેહન કરવું હોય તો અલગ હોય, નાકમાં કરવું તો અલગ હોય, કાનમાં કરવું તો અલગ હોય, મોઢામાં કરવું તો અલગ હોય, ઘૂંટણમાં, કમરમાં, પીવામાં, બસ્તીમાં, વાયુ, પિત્ત અને કફ અલગ અલગ રોગમાં, દોષમાં. તો સ્નેહ શબ્દ છે, એ સ્નેહ શબ્દ બુદ્ધિ આપણે અત્યારે મળી કે એક સ્નેહ ઉપર આપણે વાત કરી તો પછી આગળના શબ્દોમાં આવી જ રીતે તર્કથી આપણે સિલેક્શન કરવાનું કે કોનો કઈ જગ્યાએ ઉપયોગ કરવાનો. સ્નેહ શબ્દથી બહેનો બેઠેલી જરાક એ વાતે કરી દે બહેનોને કે માની લ્યો કે ઘરમાં કોઈને ઘૂંટણનો દુખાવો થયો, કમરનો દુખાવો થયો, વાયુનો દોષ થયો તો ખાવા પીવામાં, આહાર વિહારમાં સ્નેહ ગુણ વધારી દેવાનો. સ્નેહ ગુણ વધારી દેવામાં આવે એટલે
મહિનો કે બે મહિનામાં ઘરની જે તે વ્યક્તિ હાજી થઈ જાય. હવે બીજો પ્રશ્ન એ થાય કે આ બેનો છે ઘરમાં સાત જણા હોય, એમાં એકને જ ઘૂંટણ દુખે છે, એને એકના માટે સાત માટે અલગ અલગ રસોઈ કરવી તો નહીં, સાથે સાત માટે કોમન. ઓને ઘૂંટણનો દુખાવો છે ને એરંડીયું તેલ નાખી દેવાનું, ઓને કફ છે તેમાં ભેગી ઊંટ નાખી દેવાની, ઓને પિત્ત છે તેનામાં ઘી બે ચમચી નાખી દેવાનું. એટલે સાચું આયુર્વેદ જો આપણે જોઈએ તો બેનો પાસે જ્ઞાન હોવું જોઈએ. બેનો જો જ્ઞાની થઈ જાય તો આરોગ્યનો પ્રશ્ન જ નીકળી જાય, કારણ કે આ મકોડા જ ગમે ને આટા મારવા નાખે બરાબર. અને ભાઈઓ બીમાર પડ્યા હોય તો બહુ બહુ ગંભીર રોગ આટો નો લે વાઢી જાય ને ત્યાં સુધી ગંભીર થતી લેતા પણ ન હોય. એટલે આ આ ધ્યાન બહેનોને એક્સ્ટ્રા વિશિષ્ટ બુદ્ધિ આપેલી છે, એનું માર્કિંગ ક્ષમતા અલગ આપી હોય. એટલે આ જ્ઞાન રસોઈની પહેલાં એક વખત મેં વાત કરી હતી કે રસોઈ બહેનો જ બનાવે. જો બહેનો જે રસોઈ બને એ રોટલી એનો સ્વાદ એનો પ્રકાર લોટ એનું જ હોય, પાણી એનું જ હોય, કાથરોટ એની હોય, વેલણ ને પાટલી એની હોય, તો બોરડ બનાવે તો અલગ થાય, ફેર પડે. ભાઈઓ બહેનો ભાવના ભળે, અને આની પાછળ મોટું સાયન્સ છે ઉર્જાનું, ભાવના. માની લો કે બહેનોની પાસે જે હૃદય છે, એના જે ફેફસા છે, એના જે આંતરડા છે, એનું જે મગજ છે, એના પરિણામે એની અંદર ઉત્પન્ન થતા વિચારો છે, સ્નેહ ને બધા, એના પરિણામે એની એક આભા છે, એની ઓરા છે, એ આજુબાજુ પડેલી પાટલી વેલણ ઉપર પણ અસર કરે, ખાનાર ઉપર પણ અસર કરે. જેવી રીતે વાદળો ઉપરથી પસાર થાય નીચે કેમ છાંયો થઈ જાય છે, એવી જ રીતનું હરેકના આત્માની આજુબાજુની ઓરાને પ્રભાવી અસર કરતી હોય છે. પણ આપણે એટલા ઊંડા ઉતરેલા હોતા નથી એટલે આપણને તો બધું સરખું લાગે છે. સ્નેહ સ્નેહ ગુણ છે, એ વાયુનો ઉપાય કરવા માટે સ્નેહન ગુણનો સ્નેહનનો પ્રયોગ કરવાનો છે. સ્નેહન આભ્યંતર અને બાહ્ય બે પ્રકારના. સામાન્ય રીતે આપણે સ્નેહનની અંદર ઘીનો પ્રયોગ વધારે કરતા હોઈએ, તેલનો પ્રયોગ ઓછા કરતા હોય. તથા તૈલમ ઘૃતમ મધુહો, તેલ વાયુ માટે તેલ ઉત્તમ, પિત્ત માટે ઘી ઉત્તમ, કફ માટે મધ ઉત્તમ. બરાબર, આપણે ઘીનો વધુમાં વધુ ઉપયોગ કરી પીવા માટે તેલનો ઉપયોગ આપણે ઓછો કરીશું. એનું કારણ છે કે સામાન્ય રીતે આપણી પાસે જે દર્દી આવે છે બધા દર્દીઓમાં 99% દર્દીઓ વાયુના પ્રકોપવાળા હોય, વાયુ વૃદ્ધિવાળા હોય છે, પણ સાથે સાથે પિત્ત પણ હોય છે. અરે પિત્તવાળા માટે વાયુ શું કરે, પિત્ત વધારે. એટલા માટે સામાન્ય રીતે આપણે સ્નેહન કર્મ જ્યારે કરવું હોય ત્યારે તેલને બદલે ઘી વાપરીએ છીએ. ઘીની અંદર વાયુ અને પિત્ત બેયને શમન કરવાની ક્ષમતા છે. તેલ જેટલી વાયુને, તેલ જેટલું વાયુને શાંત કરે એટલું ઘી નહીં કરી શકે. પણ ભેગો પિત્ત ભળેલો હોય તો ઘી સિવાય તમારી પાસે વિકલ્પ જ નથી. જેવી રીતે આપણે 50 ગ્રામ કે 100 ગ્રામ ઘી પાઈએ છીએ એવી જ રીતનું તેલ પણ પાઈ શકાય. હવે આ સ્નેહની અલગ અલગ યોનિઓ છે. અલગ યોનિઓ એટલે તલ હોય, સરસ્યું હોય, રાય હોય, પછી એરંડા દિવેલ હોય, મગફળી હોય, કપાસ હોય, અને ઘણી બધી તેલની યોનિઓ છે. જે યોનિનું તેલ હોય તો માની લો તલ છે, તલના જેવા ગુણ હોય એવા ગુણ એના તેલના હોય, મગફળીના જેવા ગુણ હોય એવા ગુણ એના તેલના હોય. આમ અલગ અલગ યોનિના આધારે એના તેલના ગુણો બદલતા હોય છે. તો બધા તેલ એક સરખા નથી. માની લો બાકુચીનું તેલ એ અને તલનું તેલ એક સરખું નથી, એમાં ગુણ બદલી જાય છે. તેલ કાઢવા માટેના પણ પ્રકારો છે. માની લો સીધું તમે ઘાણી નાખો તો તેલ નીકળી જાય, પણ બધા તેલ ગાણીમાં ન નીકળે. ઘણીવાર એ તેલ જે છે
એ નિસ્યંદન વિધિથી કાઢવા પડતા હોય, ઘણીવાર પાતાલ યંત્રથી કાઢવા પડતા હોય, એમ અલગ અલગ મેથડ હોય છે. દાખલા તરીકે આપણે કાચલી હોય, નાળિયેરની કાચલી હોય, કાચલીની અંદર પણ તેલ હોય છે, એને પાતાલ યંત્ર સિવાય એમાંથી તેલ ન નીકળે, પણ એનું તેલ કાઢેલું હોય તો ચામડીના ગમે એવા રોગો એમાં લગાડવા માત્રથી ચામડીના રોગો નાશ પામે. તો આ બધું સ્નેહની જે યોનિ છે, તો આપણને અત્યારે તેલ શેમાં દેખાય છે કે પીલી અને સીધું આવે એને જ આપણે તેલ ગણીએ છીએ. ખૂબ બધા એવા છે તેલના સોર્સ, અલગ અલગ વિધિથી તેલ કાઢી શકાય છે. તો સ્નેહ ગુણ કઈ, અને તો ઋષિ તો હાલતા થઈ જાય. આપણે આ શું કીધું કે વાયુ માટે સ્નેહ એમ કરીને આગળ હાલતા થઈ ગયા સ્વેદ સીધા. તો સ્નેહનું આપણે થોડીક વાત કરી, આ એક વાતની અંદર પણ પાછું એટલું ઊંડાણ છે, તો સ્ટેપ બાય સ્ટેપ પ્રકરણો આવશે એમાં એક એક ગુણમાં એટલા ઊંડા જાઓ. પણ એની પહેલાં આપણે નક્કી કરી લઈએ, આ એક વર્ષમાં એક વ્યક્તિ આપણે બેઠા છીએ એમાં બધાએ દર મહિને ઓછામાં ઓછું બે વ્યક્તિને માલિશ અને શેક કરવા. નહીંતર હું થાય, તમે અહીંયા આવો છો અને જેવી રીતે સત્યનારાયણની કથા થાય છે અને પછી પ્રસાદ લઈને છૂટા પડી જાય છે, એવું ન થાય. શેક અને માલિશ એ કરવાનું દરેકે મહિનામાં ઓછામાં ઓછું બે વાર. અને એના માટેનું એક આપણે અભિયાન ચલાવીએ કે જે વ્યક્તિ વધુ બધું માલિશ કરે એની પાસેથી બીજા શીખે, કારણ કે વધુ માલિશ કરે એટલે હાથની હાથ ફરતો ફરવા મળશે. પહેલાં તમે 7, 8 કે 10 વાર માલિશ કરશો ને તો આપણો હાથ જે છે, તમે રોટલી પહેલાં શીખતી હોય કેવી રોટલી હોય કે આમ આમ કરવા જાય તો પાટલી આગી ફરી જાય ને કામ વેવણ વેલણ ફરી જાય ને એવું બધું થાય શરૂઆતમાં. અને હવે અંધારું હોય ને ગમે ને આવે તો એ ગોળ જ થાય. એમ માલિશ કરતી વખતે શરૂઆતમાં 25-50 ને માલિશ કરી ત્યાં સુધી માલિશ જેને કરતા હોય એને ન ગમે અને આપણે કંટાળીને આપણને મજા ન આવે. પણ એ માલિશની પ્રેક્ટિસ થઈ જાય, 50-100 દર્દીને આપણે માલિશ કર્યું પછી તો જેવી રીતે તબલાવાદક હોય કે હાર્મોનિયમનો કલાકાર હોય એ હાથની આંગળી મૂકે અને સૂર ઉઠે અને માણસો નાચવા માંડે, એવી રીતનું માલિશથી હાથની રિધમથી જ માલિશ કરવાવાળાને ખૂબ આનંદ આવે, માલિશ કરાવવાળાને ખૂબ આનંદ આવે. આ તો પહેલું સ્ટેપ થયું. બીજું સ્ટેપ હવે પાછી આવે છે, એમાં ભાવ શબ્દ આવે છે, ઉર્જા. હવે ખાલી આપણે આમ હાથ કરવા માત્રથી અંદરથી ઉર્જા છૂટી પડવા માંડે, ખાલી આમ હાથ કરવા માત્રથી, આમ કરવા માત્રથી આપણે ઉર્જાનો અનુભવ કરી શકીએ છીએ, એટલે આખા શરીરમાંથી એના દ્વારા પ્રવાહિત કરી શકીએ છીએ. આ જ ઉર્જાના સાથે જો આપણે માલિશ કરવામાં આવે તો આપણી એનર્જી ખૂબ વધી જાય છે. બીજો એક નિયમ છે, એનર્જી આપવાથી મલ્ટીપ્લાય થાય છે. માની લો કે તમે ક્યાંયથી દોરડું લઈ અને તમે વીજ લાઇટ લેતા હોય તેમાં લિમિટેશન હોય, વાપરો તો બીજાનું ઘટે, બીજામાંથી લેતા હોય એમ. અને જ્યારે આ એનર્જીનું કેવું છે કે આ એનર્જી મલ્ટીપ્લાય થાય, એટલા માટે સાધુ સંતો મહાપુરુષો કે જે લોકો સમાજ સેવકો છે એ અખંડિત કામ કરે છે, એની એનર્જી દિવસે ને દિવસે વધે છે. એનું કારણ છે કે એને એનર્જી બીજાને આપી. એટલે માલિશ માટે, અભ્યંગ માટે જો આ એનર્જીનો ભેગો ઉપયોગ કરતા આવડી ગયું તો પહેલો ફાયદો થયો આપણી એનર્જી વધે છે. બીજો ફાયદો થયો, જેનું માલિશ કરે છે એને તમે તમારી એનર્જી આપી, બીજો ગમે એટલી મહેનત કરશે ને તમારી જેવી મજા એને કોઈ દી આવવાની. ખાલી એક દાખલો તો લ્યો, જ્યાં તમે વાળ કપોસી વાળન સિવાય બીજે તમને વાળ કાપવા ગમતાય નથી, તમે લાઇનમાં ઉભા રહ્યો, ફોન કરો, બે દિવસ પછી જાઓ, જો આ સુપરફિશિયલ સ્થૂલ રીતે પણ જો વાળન સાથે તમે એટલા જોડાઈ જતા હોય તો એક માલિશ કરવાવાળો બરાબર તન્મય થઈને માલિશ કરતો હોય તો એ સ્નેહ ગુણ, એનો તેલ, એક તો તેલ હાથે તેલ આવ્યું, પાછું માલિશ અને સ્પર્શ ચિકિત્સા અને ઉર્જા બધું સાથે ભળે. અને બીજું
જે ફેક્ટર ગ્રાહકી છે પકડવાનું છે જેને આપવાનું છે એ પણ એક્સેપ્ટ છે, કારણ કે એ તો પીડાનો રોગનો મેરો તમારી પાસે આવ્યો છે. એટલે એ પૂરેપૂરો સરેન્ડર છે, જેને તમારે સરેન્ડર કરવો પડે, તૈયાર કરવો પડે એમાં સર્વોચ્ચ થાય. પણ આ તો તમારા પાસે દર્દ દૂર કરવા માટે આવ્યો છે, એટલા માટે આપણી અસર એની પર વિશેષ થાય, કારણ કે સમર્પિત ભાવથી પહેલેથી આવ્યો છે. તો માલિશ, ખાલી માલિશ અને શેક કરતા આવડે તો કોઈ નાનું સૂનું કામ નથી. વૈદ નિદાન કરે એ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું માલિશની માસ્ટરીમાં છે, માલિશની માસ્ટરીમાં છે. કારણ કે દર્દી આપણી પાસે દવા લેવા હોય બધા બીમાર નથી હોતા, દર્દી વૈદ્યની પાસે બેહી અડધો તો એની ઉર્જાથી હારો થાય છે. એ પાસે બેહી જાય, પ્રશ્નો શાંત થઈ જાય, દિલને ટાઢક વળી જાય અને વિશ્વાસ આવી જાય કે મને તો કાંઈ વાંધો નથી, મને સારું થઈ જવાનું. બહાર બે દર્દી નીકળતા હોય નહીં કે ભાઈ મને તો હાથીમાં એટલું સારું થઈ ગયું, તો અંદર દાખલ થતો હોય ને તરત જ અંદરથી એમનો વિશ્વાસ થઈ જાય આને સારું થયું મને થઈ જાય. એટલે દર્દી આવે છે, 100% બધા બીમાર નથી હોતા. તકલીફ એને હોય છે પણ બીમાર નથી હોતા, તકલીફ હોય છે પણ ચૂર્ણ આપવામાં આવે, ટેબ્લેટ આપવામાં આવે, આસાવરિષ્ટ આપવામાં આવે એની અસર કરતાં એનર્જીની ઉર્જાની અસર વધારે થાય છે. એટલા માટે દર વખતે હું એક વર્ષ ખાસ કહું છું કે વૈદ્ય પોતાની ઉર્જા વધારવાની છે. મેડિકલમાં કોઈ પણ કામ કરતો હોય, માલિશ કરતો હોય તોય ભલે, વમનકર્મ પંચકર્મના વિભાગમાં હોય તોય ભલે, કે કોઈ પણ માણસની સાથે કનેક્ટેડ આરોગ્યની કોઈ પણ બ્રાન્ચમાં કામ કરતો હોય એ વ્યક્તિએ ઉર્જા વધારવી, ઓરા વધારવી, તો જ એને પોતાને કામ કરવાની મજા આવશે, એની સાથે કનેક્ટેડ માણસોને પણ મજા આવશે. એટલે અભ્યંગ કરવો, માલિશ કરવું એના જેવું ઉત્તમ, હું તો એમ કહું કે એના જેવું ઉત્તમ આ પૃથ્વી પર બીજું કર્મ નથી. એનું કારણ, આખે આખા શરીરમાં તમે તમારા હાથની ઊર્જા તમે ધારો ત્યાં ધારો એટલી રીતે અને ધીમે ધીમે ધારો એટલા સમય સુધી આપી શકો. બીજો ફાયદો એ છે, તમે એક છો, સામે ઉર્જા લેનાર એક જ છે, એટલે તમે પૂરેપૂરા ફોર્સથી કામ કરી શકો. માની લો 1000 વ્યક્તિ બેઠા હોય, એમાં આપણે કામ કરવું હોય તો અલગ અલગ 100% કામ નહીં થાય, આમાં 100% કામ થશે. એટલે અભ્યંગમ આચર્ય નિત્યમ, માલિશ કાયમ કરવું જોઈએ. જો આમાં કીધું સ જરા શ્રમ વાતો, કોને કોને માલિશ કરવાનું, એને ફાયદા શું છે? તો જરા એટલે ગળપણ દૂર કરે, વાત એટલે વાયુને દૂર કરે, દ્રષ્ટિપ્રસાદ આંખું નિર્મળ થાય, સ્વપ્ન શું ઊંઘ સરસ આવે, ત્વક દાઢ્યકૃત ચામડી છે એ કોમળ થાય અને શરીર દ્રઢ અને બળવાન બને. શિરઃ શ્રવણ પાદેશુ તમ વિશેષણશીલ્ય, શિર એટલે માથું અને શ્રવણ એટલે કાન, બેમાં વિશેષ કરીને માલિશ કરો. એટલે માલિશ કરતી વખતે પગના શિરઃ શ્રવણ પાદેશુ અને પગના તળિયા, માલિશ કરતી વખતે પગના તળિયા, માથું અને કાન ત્યાં વિશેષ માલિશ કરવાનું. એટલું આવડી ગયો તો વાયુના સ્નેહ ગુણને જે એપ્લાય કરવાનો છે, જે પ્રયોગ કરવાનો છે, એમાં સ્નેહ ગુણની સાથે સાથે માલિશની સાથે સાથે ઉર્જાગત પણ ઘણું બધું કામ થઈ જાય. એટલે શાસ્ત્રની અંદર આપી દીધું કે સ્નેહ સ્વેદ એમ એક એક શબ્દ હશે, પણ એક એક શબ્દની અંદર જો આપણે અત્યારે સ્નેહ ઉપર થોડી વાતો કરીએ અડધી કલાક કલાક બરાબર, એવી જ રીતના એક એક શબ્દ ઉપર વિચારવાનો. આજે માની લો સુતા તો સ્વેદ આવ્યો, તો સ્વેદના પ્રકારો એના પ્રકારો એની ઉપર ડીપ જવાનું. આ એક ટેવ પડી જવી જોઈએ, જો ટેવ નહીં પડે તો જે શબ્દ જ્યાં જેવડો છે ન્યાય શબ્દ આપણને સમજાશે નહીં. સ્નેહ સ્વેદ, સ્વેદના પણ આની રીતે અનેક પ્રકારના પ્રકારો છે, એ પણ વાયુને દૂર કરવાના ઉપાયો છે. સંશોધનમ, સંશોધન, સંશોધન શોધન કર્મ કરવાનું પણ સંશોધન,
ખૂબ સારી રીતે કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ ન થાય, માત્ર ફાયદો જ થાય એ રીતનું સંશોધન કરવાનું છે. સંશોધન વમન દ્વારા, વિરેચન દ્વારા, નશ્ય દ્વારા, રક્તવે શ્રવણ દ્વારા અલગ અલગ પ્રકારથી આપણે સંશોધન કરી શકીએ છીએ. માની લો કે એમાં પાછું આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સંશોધનને યોગ્ય કોણ છે ને અયોગ્ય કોણ છે, સ્નેહનને યોગ્ય કોણ છે, કોને સ્નેહન કરાવી શકાય, કોને સ્નેહન ન કરાવી શકાય, કોને સ્વેદન આપી શકાય, કોને સ્વેદન ન આપી શકાય. એટલું જ નહીં, પાણી કોણ કોને પાણી પાઈ શકાય, કોણે પાણી ન પીવું, કોણે દૂધ પીવું ને કોણે દૂધ ન પીવું, કોણે ઘી ખાવું ને કોણે ઘી ન ખાવું, એક એક વસ્તુના યોગ્ય ને અયોગ્ય આયુર્વેદમાં આપ વિચાર તો કરો. દાંતણ કોણે કરવું કોણે ન કરવું, આવી ઝીણી ઝીણી વાતો માત્ર ને માત્ર આપણે આયુર્વેદમાં મળશે. અને પછી કારણો સહિત એમ જ આંધળું નહીં, આમ નહીં, આયુર્વેદમાં બધા કારણો છે. ભાઈને દાંતણ નહીં કરવાનું તો શું કામ નહીં કરવાનું, એની પાછળ આખું સાયન્સ પડ્યું છે. આણે છે તો પાણી નહીં પીવાનું, પાણી શું કામ નહીં પીવાનું, આખું કારણ છે એનું. તો સંશોધન હવે અહીંયા અટપટો થાય, વાયુવાળાને તમે સંશોધન કરો, તક પરિસ્થિતિ શું થાય, તૂટી ફૂટી જાય, ચીરાઈ જાય, સમજાણું. પણ જો શ્લોક સમજતા આવડે તો વાંધો આવે નહીં. શ્લોકની અંદર પહેલાં સ્નેહન શબ્દ આવ્યો, પહેલાં તમારે સ્નેહન કરવાનું, પછી તમારે સ્વેદન કરવાનું, પછી સંશોધન કરવાનું. પહેલાં એકલા બે મૂકીને સંશોધન કરવા માંડો ને તો વાયુવાળો છે ને મરી હોતી જાય, વાયુનો થાય પ્રકોપ સીધે સીધો. પહેલાં સ્નેહન કરવાનું, સ્નેહનથી તરબોળ થઈ જવો જોઈએ. એમાં સ્નેહના હિનયોગ, મિથ્યાયોગ, અતિયોગ સ્નેહના આવે, સ્વેદનના હિનયોગ, મિથ્યાયોગ, અતિયોગ આવે. તો સમ્યક સ્નેહન થાય, સમ્યક સ્વેદન થાય, પછી એનું સંશોધન કરવાનું છે. તો સંશોધનને યોગ્ય કોણ છે, અયોગ્ય કોણ છે, એ પણ એક વિષય છે. હવે એક એક શબ્દ, એટલા માટે હું તમને કહું છું, એક એક શબ્દ તમને માસ્ટર બનાવી શકે છે. એક એક શબ્દ એટલો વજનદાર છે આપણી સંહિતા. એના માટે એક વસ્તુ પકડી લેવાની, મહિનો બે મહિના બરાબર તૈયારી કરવાની અને પછી એને એપ્લાય કરવા માંડવાની. શબ્દોનું કોઈ મહત્વ નથી, જ્ઞાનનો કોઈ ફાયદો નથી જો આચરણમાં મૂકવામાં ન આવે તો. એટલા માટે આજે આપણે માત્ર ને માત્ર એટલું શીખવાનું છે કે મહિનામાં ઓછામાં ઓછા બે વ્યક્તિને માલિશ અને શેક આ કરવાનું. આના માટે સાધન વસાઈ લેવાનું, ન હોય તો જેની પાસે સાધન હોય ત્યાં આજે તમારા આજે અહીંથી માલિશ કરવાનું અને શેક કરવાનું, બરાબર. એટલું કરીએ તો આપણી આ એક કાર્યક્રમની શરૂઆત થઈ જાય. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.